બાળક છે એનું નામ શું છે નસીબ છે અને આ કેમ્પ છે એ ક્યાં કરવામાં આવ્યો હતો બાળકો શ્રીનગર ની અંદર કરવામાં આવ્યો હતો તો નસીબ નામનું બાળક છે એ શ્રીનગરમાં રહે છે હવે તે પોતે પોતાના સ્કૂલની વાત કરે છે કે ગઈકાલે અમારી શાળામાં ઘણી બધી પ્રવૃત્તિઓનું આયોજન હતું હવે ગઈકાલ એટલે આગળના દિવસની વાત કરે છે કે અમારી સ્કૂલમાં ઘણી બધી પ્રવૃત્તિઓનું આયોજન હતું તે અઠવાડિયા સુધી ચાલી હવે જે આ પ્રવૃત્તિનું આયોજન કર્યું હતું તે કેટલા સમયની હતી તો કે 8 દિવસની 8 દિવસ એટલે અઠવાડિયા સુધી આ પ્રવૃત્તિઓ ચાલી અમારી શાળામાં કેમ હતો એટલે આવું આયોજન હતું હવે 8 દિવસ પ્રવૃત્તિ ચાલે એવું આયોજન શા માટે શાળાએ કર્યું હતું તો કે જેમની સ્કૂલમાં કેમ્પ હતો બાળકો બીજી જગ્યાએથી પણ કેમ્પ માટે અહીંયા આવ્યા છે બધાને રહેવા માટે મેદાનમાં તંબુ બાંધ્યા છે હવે જો બાળકો તંબુ કોને કહેવામાં આવે છે તો કે દોરીઓ વડે ચાર ખૂણા ઊંચા કરીને જે કાગળ તારપુટીનું બનાવવામાં આવે એને તંબુ કહેવામાં આવે છે તો આ અલગ અલગ પ્રદેશમાંથી બાળકો આવ્યા હતા કેમ્પ માટે તો આ બાળકોને રહેવા માટેની જે વ્યવસ્થા કરી છે એ શું કહે છે તો કે તંબુ બાંધ્યા છે મેદાનની અંદર તંબુ બાંધ્યા છે ઘણા બધા તંબુઓ બાંધ્યા અને બધા બાળકોને ત્યાં રહેવા માટેની વ્યવસ્થા કરી છે હવે આપણે આગળ જોઈએ અમે શાળા ખૂબ જ સુંદર રીતે શણગારીએ છે હવે આશિક શું કહે છે કે બાળકો તો ઘણા બધા આવ્યા છે પરંતુ તેને રહેવા માટે તંબુની વ્યવસ્થા કરી અને જે શાળા છે એ ખૂબ જ સરસ રીતે શણગારી છે કેટલાક બાળકોએ કપડાના ટુકડામાંથી બારણાના તોરણ બનાવ્યા છે હવે જો આપણે કહીએ છે ને કે વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવીએ તો આ બધા બાળકોએ બહુ સરસ રીતે શાળાને શણગારી છે અને એ પણ વગર ખર્ચ કર્યા વગર કે વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવી છે કે જે વધારાના કાપડના ટુકડા હતા આના કટિંગ કરી અને બારણાના તોરણ બનાવ્યા છે ઘણાએ બધાના પોતરાનો ઉપયોગ કરી સુશોભન કર્યું છે સુશોભન એટલે કે શાળામાં રંગોળીઓ દોરવી શણગારવું અલગ અલગ રંગોળીઓ દોરવી આ બધી જ વસ્તુ છે દ્વારા કરી છે કે બદામના પોતરા કાઢીને કર્યું છે શું કર્યું છે બદામના પોતરા દ્વારા સુશોભન કર્યું છે કેટલાકે સૂકા પાંદડા અને લાકડાના બનેનો ઉપયોગ કરી રંગોળી બનાવી છે એટલે કે ઝાડના સૂકા પાન હોય આ પાનનો પણ ઉપયોગ કર્યો છે રંગોળીની અંદર અને લાકડાના એમણે શું કીધું છે કે લાકડાનો વહેર લાકડાનો વહેર એટલે કે લાકડાનો છોલ આપણે લાકડું હોય એનો ઝીણો ઝીણો છોલ કરી રંગબેરંગીને બનાવ્યો છે કલર કરી અને એનું શું કર્યું છે રંગોળી બનાવી છે આજે કેમ્પનો પ્રથમ દિવસ છે હવે આ આયોજન 8 દિવસ માટે કર્યું છે બાળકો કેટલા દિવસ માટે કર્યું છે 8 દિવસ માટે હવે એમ કહે છે કે 8 દિવસમાંથી આપણને આગળ જણાવ્યું કે કેમ્પની શરૂઆત થઈ તો તેમણે તંબુ તાળ્યા છે મેદાનમાં બધા બાળકોને રહેવા માટે અને શાળા ખૂબ સારી રીતે શણગારી છે અને હવે આગળ કહે છે કે આજે કેમ્પનો પ્રથમ દિવસ છે અમે બધા ખૂબ જ ખુશ છીએ હવે શું કરે છે કે આ કેમ્પમાં અમને બધાને બહુ મજા આવે તમારા લોકોને પ્રવાસ જવાનું થાય તો કેટલી મજા આવે છે બાળકો યાદ કરો તો બહુ મજા આવે છે ને તો એ પણ એવું જ કહે છે કે અમે બધા ખૂબ જ ખુશ છીએ સવારમાં અમે બધા ભેગા મળીને મેદાનમાં વર્તુળ બનાવી બેઠા હતા વર્તુળ એટલે કે ગોળાકાર વર્તુળ એટલે કે ગોળાકાર તો એમ કહે છે કે સવારમાં વહેલા અમે બધા બાળકો એક સાથે એ મેદાનની અંદર વર્તુળ એટલે કે ગોળાકારની અંદર ગોઠવાઈને બધા એક સાથે બેઠા હતા દરેકે પોતાનો પરિચય આપવાનો હતો હવે જુઓ એ લોકો સર્કલમાં બેઠા છે તો વાતોના ગપ્પા નથી કરતા પરંતુ એમણે શું નક્કી કર્યું છે કે બધા બાળકોએ એક પછી એક આપણે પરિચય આપવાનો છે પરિચય એટલે શું તો કે પરિચય એટલે કે આપણા વિશેની માહિતી બધી કે આપણે ક્યાંના વતની છીએ ક્યાંથી આવ્યા છીએ આપણી સરનેમ શું છે પપ્પાનું નામ શું છે આ બધી વસ્તુ પોતપોતાના પ્રદેશ વિશે વાત કરવાની હતી તો હવે પોતપોતાનો પરિચય આપવા જઈ રહ્યા છીએ પોતે ક્યાંથી આવ્યા અને પોતાને શું ભાવે તેની વાત કરવાની હતી પરિચયની સાથે સાથે એ પોતાના શોખ શું છે પોતાને શું ભાવે છે આ બધી વાત એકબીજા જોડે શેર કરવાની હતી બધા બાળકો તેમના કુટુંબના અને ઘરના ફોટા લાવ્યા હતા બધા બાળકોએ શું કર્યું હતું તો કે બધા બાળકો પોતપોતાના કુટુંબના ફોટા ઘરના ફોટા ઘર એટલે કે આપે પાટનું નામ શું છે કે મારું ઘર તો તે પોતે કેવા ઘરની અંદર રહે છે કેવા પ્રકારનું ઘર છે આ બધા ફોટા તે પોતે સાથે લાવ્યા હતા ભૂપેનના જૂથનો પહેલો જ વારો હતો હવે ભૂપેન નામનો છોકરો છે કોણ છે બાળકો ભૂપેન નામનો છોકરો છે તો એમનો પહેલો વારો હતો આ સર્કલ કરીને બેઠા હતા ને રાઉન્ડની અંદર તેમનો પહેલો વારો હતો તો હવે ભૂપેન પોતાનું નામ કહે છે કે
ત્યારે અમને તડકાની અંદર બેસવું ખૂબ જ ગમે છે। અમારા ઘર પથ્થરો અથવા લાકડાના બનેલા હોય છે। હવે ત્યાંના ઘર કેવા બનેલા હોય છે? પથ્થરો અને લાકડાના બનેલા હોય છે। તેના બનેલા હોય છે પથ્થરો અને લાકડાના। હવે ત્યાર પછી આપણે જોયું કે એક મનાલીથી આવેલા હતા અને એક આસામમાંથી આવેલા હતા। જે ભૂપે નતો એ આસામમાંથી આવેલો હતો અને ચમેલી હતી એ મનાલીથી આવેલી હતી। હવે આપણે જોવાનું છે મિતાલી અને અનુજ। હવે મિતાલી અને અનુજ આ એક છોકરો અને છોકરી છે। મિતાલી છે એ છોકરી છે અને અનુજ છે એ છોકરો છે। આ બંને એક જ જગ્યાએથી આવેલા હતા તો તે બંને પોતાની વાત કરે છે। મિતાલી અને અનુજ રાજકોટથી આવ્યા હતા અને રાજકોટના બાળકો સાંભળ્યું છે એ આપણે અહીં આવે છે સૌરાષ્ટ્રની અંદર। ઓકે મિતાલી અને અનુજ રાજકોટથી આવ્યા છે। તેઓએ દરેકને રાજકોટના ચિત્રો બતાવ્યા છે। હવે એ રાજકોટના ચિત્રો બતાવે છે જો સાથે ફોટા લઈને આવ્યા છે ને તો મિતાલી અને અનુજ જે છે એ રાજકોટથી ફોટા લઈને આવ્યા છે સાથે તે ચિત્રો બનાવીને બતાવે છે। તે ફોટા બતાવે છે એક ચિત્રમાં ઊંચી બિલ્ડિંગો છે। ભૂપેને કહ્યું ઓહો હવે ભૂપેન છે એમણે તો આવી ઊંચી બિલ્ડિંગો જોઈ ન હોય કારણ કે તે પોતે ક્યાંથી આવ્યો હતો આસામમાંથી આવ્યો હતો। તો આ ચિત્રની અંદર આ ફોટાની અંદર તે ઊંચી બિલ્ડિંગો જોઈ અને એમ કહે છે કે ઓ આટલી ઊંચી તો બિલ્ડિંગ મેં ક્યારે જોઈ જ નથી। કેટલા ઊંચા મકાન તમે લોકો કેવી રીતે ચડો છો? હવે એ પ્રશ્ન કરે છે અને પૂછે છે કે આ મકાન તો કેટલા બધા ઊંચા છે તમે લોકો કેવી રીતે ચડો છો? હવે આપણે આ મિતાલી અને અનુજ વિશે જાણ્યું અને મેં તમને ગઈકાલે કીધું કે ઊંચી બિલ્ડિંગો એક કરતા વધુ માળની બિલ્ડિંગો હોય અથવા તો એક કરતા વધુ માળ ધરાવતા મકાન હોય તેને કેવા મકાન કહે છે બાળકો? બહુમાળી મકાન કહે છે। તો હવે આપણે આ મિતાલી અને અનુજ અને ચમેલી અને ભૂપેન આ ચાર વિશેની આપણે જાણકારી મેળવી અને હવે આગળના વિડીયોની અંદર આપણે આગળ જે બાળકો જે આવ્યા છે બીજા પ્રદેશમાંથી શું શું કહે છે એના વિશે આપણે જાણશું। તો અહીંયા સુધીનો પાઠ હું તમને અહીંયા આજે પૂર્ણ કરું છું અને અધૂરો પાઠ છે એ આપણે આગળના વિડીયોની અંદર જોઈશું અને હોમવર્કની અંદર પેજ નંબર 26 અને 27। તો જુઓ બાળકો આ જે ચિત્ર આપેલા છે તમે જે ચિત્ર જોયેલા છે એ ચિત્ર તમારે દોરવાના રહેશે। આનો ફોટો મોકલું છું એ પ્રમાણે તમારે સ્વાપોતીની અંદર પેજ નંબર 26 અને પેજ નંબર 27 ઉપર પેજ નંબર 27 નો પ્રશ્ન 6 એમાં ચિત્ર